જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. જો આજે આપણે એને બનાવવાનો છે તીખો શીરો. તો તીખા શીરા માટે આપણે વસ્તુમાં એવું જોઈએ કે આપણે તેલ મૂકી દીધું છે. હવે જો તેલ આવી જાય હમણાં, અને પછી એમાં આપણે છે ને ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. પછી આપણે ટમેટું, મરચું અને લસણની કળી પણ લીધી છે, અને આપણે કળીની કટકી કરવાની છે. અને આપણે બાજરાનો રોટલો ટાઢો પડ્યો હોય ને, હાંજનો હોય કે પછી બપોરનો હોય, તો એ પ્રમાણે આપણે એને આવી રીતને ભૂકો કરી નાખવાનો છે. અને પછી આમાંથી આપણે તીખો શીરો બનાવવાનો છે. તમે જોજો, જરૂરથી એકવાર ટ્રાય કરજો, બહુ જ ભાવશે તમને બધાને. જો આપણે તેલ આવી ગયું છે તો એમાં રાઈ, જીરું અને હિંગ નાખી, અને ડુંગળી લસણનો સુધારેલા હતા એ આપણે એમાં નાખ્યા છે. હવે ડુંગળી સાતડી જાય ત્યાં સુધીમાં આપણે ટમેટાં અને મરચું સુધારી લઈએ. ડુંગળી આપણી એકદમ સાતડી ગઈ છે, હવે એમાં મરચું ટમેટું નાખી દઈએ આપણે, અને થોડી વાર રહેવા દઈ. અને પછી આમાં આપણે બધા મસાલા સ્વાદ અનુસાર નાખવાના છે. ટમેટું પણ આપણું એકદમ સાતળવા માંડ્યું છે. હવે એમાં આપણે મસાલામાં નાખશું હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો. અને સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખશું. અને હવે આપણે એમાં ખાંડ નાખવાની છે. એનું કારણ છે કે આપણે એમાં ખાટી સાસ હોય ને એ નાખવાની થશે, એટલે આ ખાટું ન લાગે, એટલા માટે ખટું મીઠું થાય એટલે આપણે ખાંડ પણ એમાં નાખવાની છે. હવે આપણે આને મિક્સ કરી લઈએ. હવે થોડી વાર રહેવા દે હું આમાં. અને પછી જે આપણે બાજરાના રોટલાનો આપણે ભૂકો કર્યો છે એમાં નાખશું. હવે આને થોડી વાર માટે હલાવતા રહેવાનું. જો એકદમ રસોરીએ ને એટલી સાસ આપણે નાખવાની હતી આમાં, કેમ કે આમ થોડુંક રોટલાને પણ સાઇઝ હોય જાય, એટલે આપણે વધારે સાઇઝ નાખી હોય ત્યારે મન મીડિયમમાં રહે. એટલે હવે આને ધીમા ગેસે પકવા દઈશું, એકદમ મસ્ત પાકી જાય અને રોટલો આપણો એકદમ ગળી જાય ને ત્યાં સુધી આને પાકવા દેવું. હવે આમાં થોડુંક આપણે લાલ મરચું નાખશું. પછી ઘરમાં આપણે જેવું તીખું ખાતા હોય એવું બનાવવાનું. અમારે એકદમ મીડિયમમાં ખાઈશે એટલે આપણે થોડી નાખીશે. વચ્ચે વચ્ચે આમાં બે ત્રણ વાર એક ફેરવતું રહેવાનું, એટલે એમ કે નીચે તળીએ બેસી ન જાય. પછી જો આપણે રસો તો એ એકદમ હોઈ ગયો છે, અને આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી છે આ વાનગી. કેમ કે વધેલો રોટલો હોય એ આપણે નાખી ન દેવો પડે, અને પછી ટાઢો થઈ ગયો એટલે ભાવે પણ નહીં. એટલે એમાંથી આપણે જો બાજરાનો રોટલો પડેલો હતો હાંજનો, એમાંથી અત્યારે સવારનો નાસ્તો પણ બની ગયો છે અને એકદમ સ્વાદિષ્ટ અને મસ્ત થઈ ગયો છે. અને હવે એમાં આપણે માખણ હોય તો માખણ, અને માખણ ન હોય તો આપણે એમાં ઘી નાખવાનું, અને વધારે પડતું ભાવતું હોય તો વધારે પણ નાખવાનું. અને પછી આને ગરમ ગરમ ખાવાની મજા જ કંઈક અલગ છે, બહુ મસ્ત થાય. જરૂરથી એક વાર ટ્રાય કરજો, જેને ખાધો હશે એને તો ખબર જ હશે કેવો મસ્ત થઈ જાય. તો સરસ થઈ ગયું છે. હવે આમાં આપણે નીચે ઉતારી અને પછી જમવા બેસ્યું ત્યારે ગરમા ગરમ ઘી નાખી અને પછી જમવાનો છે. તો કેવો લાગ્યો તમને અમારો આ તીખો શીરો અને તીખા શીરાની રેસીપી?
હેલો મિત્રો, જો બપોરની રસોઈમાં ટમેટા અને રીંગણાનું શાક બનાવ્યું છે અને આપણે ભાખરી બનાવી છે. અને ભાખરી જો હજી ગરમ ગરમ બનતી જાય છે અને જમવા પણ બેસાડવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમવા બેસાડી દઈ. હેલો, રસોઈ બની ગઈ છે અને જમવા બેસી ગયા છે. ભાખરી છે, ભાત છે, રીંગણા ટમેટાનું શાક, સાસ, ભૂંગળા છે, પછી આપણે મૂળા પણ લઈ આવ્યા છીએ. મૂળા ખાવાના છે અલ્યો બેન. જો અત્યારની રસોઈમાં બનાવવાની છે આપણે પાઉંભાજી, તો ભાજીની સામગ્રીમાં કોબી, ફુલાવર, રીંગણા અને બટેટા ને એવું બધું લીધું છે આપણે. હવે આને આપણે બાફા મૂકી દઈએ અને એમાં જે વટાણા પણ નાખવાના થશે એટલે આને સુધારી અને બાફા મૂકી દઈએ. જો આપણે આનું મોટું મોટું કટિંગ કરી અને પછી છે ને પાણી નાખી અને કુકર મૂકી અને બાફા મૂકી દીધું છે. અને હવે બસ જો આપણે છે ને જો આપણે ડુંગળી અને ટમેટા સમારી અને લઈ લીધા છે સુધારીને ભાજીમાં નાખવા માટે, અને લસણ ફોલી અને આને આપણે ખાંડવાનું છે હજી. અને આ આપણે એકદમ બફાઈ ગયું છે. હવે આમાં થોડુંક આપણે સેજ બ્લેન્ડર અથવા જેણીથી જેડી અને એકદમ ગોરવું કર નાખવાનું છે. એટલે આ થઈ ગયું છે આપણે તૈયાર. જો આપણે આમાં એકદમ ઘરવું કરી દીધું છે અને અને હવે આપણે જો તેલ મૂકી દીધું છે, બસ તેલ આવી જાય એટલે આપણે આમાં આદુ લસણને કરતી અને મરચું ટમેટું અને ડુંગળી બધું સુધારીને રાખ્યું છે. જો આપણે તેલ આવી ગયું છે અને હવે એમાં આપણે રાઈ નાખી દઈશું અને પછી આપણે એમાં જીરું નાખશું અને થોડોક આપણે હિંગનો પાવડર નાખશું. હવે આ સમારેલી આપણે ડુંગળી અને મીઠો લીમડો છે એ આપણે નાખશું એમાં. હવે ડુંગળી તાતડી જાય ત્યાં સુધીમાં હવે આપણે ટમેટું નાખી દઈશું એમાં. અને હવે આદુ લસણની આપણે પેસ્ટ કરી છે એ નાખશું. જો આપણે આદુ લસણ પણ આમાં નાખી દીધું છે અને હવે આપણે બે ત્રણ વાર આને હલાવતા રહીશું અને થોડી વાર પાકવા દઈ એટલે એકદમ ડુંગળી લસણ અને આપણે ટમેટું સાતડી જાય ત્યાં સુધી રહેવા દઈશું. જો લસણ ડુંગળી આપણે સાતડી ગયું છે એકદમ, હવે એમાં આપણે કાશ્મીરી મરચું નાખશું. પછી આપણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે બનાવવાનું. હવે એમાં આપણે ધાણા જીરું પાવડર નાખશું. પછી એમાં આપણે હળદર પાવડર નાખશું અને તે ચમચા આપણે ગરમ મસાલો નાખવાનો છે, કેમ કે આપણે ભાજીનો મસાલો જે આવશે આપણે જો આ ભાજીનો મસાલો લીધો છે અને એ આપણે નાખવાનો થશે. પણ અને જો આમાં આપણે થોડીક ખાંડ નાખશું એટલે થોડીક ખટી અને મીઠી પણ થાય. અને આપણે થોડુંક મીઠું સ્વાદ અનુસાર આપણે બાફવામાં નાખ્યું હતું એટલે અત્યારે આપણે મીડિયમ રાખશું. હવે આપણે આને મિક્સ કરી લઈએ અને ઉકળી પણ અસલ ગઈ છે મસ્ત. હવે જે આપણે બાફેલું બટેટા ને રીંગણાનું એ બધું ગોરવું કર્યું હતું આપણે બધી શાકભાજી લીલોતરીનું એ હવે આમાં આપણે મિક્સ કરી દઈએ. હવે આપણે મિક્સ કરી અને ઘડીક વાર ઉકળવા દઈશું અને પછી આમાં ઉપરથી આપણે હવે કોથમીર લીલી નાખવાની થશે, લીંબુ અને માખણ હોય તો માખણ નાખવાનું, નકર પછી ઘીની ચમચી એક નાખી દેવાની એટલે સરસ થઈ જાય. અને આને થોડી વાર ઉકળવા દઈશું એટલે મસ્ત એકદમ આપણે બોમ્બેની ભાજી બની ગઈ છે તૈયાર. અને આમાં બાફવામાં હું તમને એક કહેતા ભૂલી ગઈ હતી કે આમાં અડદની દાળની મુઠ્ઠી એક મેં નાખી હતી એટલે એકદમ મસ્ત ચીકણી અને સરસ જો આવી રીતે થાય એટલે અડદની દાળની એક મુઠ્ઠી બાફવામાં નાખી દેવાની. વટાણા હોય તો નાખવાના, ન હોય તો પણ ચાલે એટલે એ બધું નાખ્યું હતું. અને અત્યારે જો આ રીતે થઈ ગઈ છે અને હવે આપણે આને જેવો સ્વાદ હોય એ પ્રમાણે આપણે નાખવું હોય એ નાખવાનું, લીંબુ, ખાંડ, મીઠું. આ આપણે અલગથી ચટણી બનાવી છે કે કદાચ ઉપરથી આપણે કોઈને તીખી ખાવાનો શોખ હોય અને ભાવતી હોય તો આપણે નાખવાની. આમાં લસણ, ચટણી અને મીઠું ખાંડી અને મિક્સ કરી લીધું છે અને પછી આમાં થોડુંક તેલ નાખ્યું છે અને સેજ પાણી નાખી અને પછી આપણે આવી રીતની ભોરી લેવાની એટલે થઈ ગઈ છે આ ચટણી પણ આપણે તૈયાર.
જો ભાજી આપણે ઉકળશે, પણ એમાં એવું છે કે ગરમ મસાલાવાળી વસ્તુ અમારા ઘરમાં કોઈ ખાતું નથી, એટલા માટે બાકીનો કરામાં તમાલપત્રો અને આપણે લવિંગ અને એવું બધું પણ આપણે એમાં વઘાર કરવાનો, તજ ને એ બધું નાખી અને પછી વઘાર કરીએ ને તો એકદમ સરસ વઘાર અને બહુ સ્વાદિષ્ટ બને. પણ અમારા ઘરમાં ગરમ મસાલાની વસ્તુ ઓછી ખાઈ છે એટલે મેં નાખ્યા નથી, મેં યુઝ નથી કરતી. એટલે આપણે જે મસાલો જે તૈયાર આવે છે પેકિંગ એ આપણે થોડોક નાખી દઈશું. ભાજી થઈ ગઈ છે આપણે રેડી. હેલો બધા જમવા. જો આપણે હે ને પાઉં શેકવા મૂકી દીધા છે, ભાજી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને હવે પાઉંને શેકી આપણે. આમાં આપણે લોઢી મૂકી છે અને એમાં આપણે તેલ લગાવતા જઈએ અને પાઉંમાં આ રીતે આપણે વચ્ચે કાપો પાડી અને પછી એમાં તેલ લગાવી અને ફરતું શેકી એટલે એકદમ કડકડ્યું અને મસ્ત સરસ થઈ જાય. તો હાલો ભાજી તૈયાર થઈ ગઈ છે, હવે પાઉં પણ આપણે ગરમ ગરમ શેકતા જઈએ અને ચમમાં બેસાડી દીધા છે. તો આરવાર થઈ જાય ચમવાનું પણ. જો આ રીતે આપણે કાપા મારી દઈશું પાઉંમાં અને પછી એમાં આપણે તેલ લગાવી દઈશું અને તેલ લગાવી અને પછી આપણે શેકશું. હાલો જો ચમવા બેસી ગયા છે. હાલો પાઉંભાજી ખાવા બધા. કેવી બની છે બેન પાઉંભાજી? એમ ને બોલા નાના બાવ નહીં ખવડાવો પાણું તારે ખાવા પાઉં કે ભાજી ખાવી છે? હેલો મિત્રો, ડોડા ખાવા જો. અત્યારે ડોડા બૈફા છે, લીલી મકાઈ એટલે ખાઈશી, બધા નાસ્તો કરીશી. હેલો જો હે ને ઠરી જઈશે ને એટલે પછી ભાવે નહીં, એટલે ગરમ ગરમ ખાવાય ને તો બબે બબે ખાઈને એવા કુકરમાંથી લઈ આવીએ ને પાછા ગરમ ગરમ ખાઈ લઈએ.